વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ગયા ભાગમાં આપણે જોયું કે સુરતના ઉભરાતનો કિનારો તાપી નદીના વણાંકો તથા સુરતમાં વેપાર માટે આવેલા અલગ અલગ દેશના લોકો અને તે ઉપરાંત ઘણી બધી ગુજરાતની ભવ્યતાના આપણે દર્શન કર્યા તો આજના ભાગમાં આપણે ફરીથી જોઈશું કે હજુ ગુજરાતમાં શું વિશેષતાઓ રહેલી છે પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીક જંગલમાં તો જઈએ જ ભય હા ભય તો ખરો હવે શું કહે છે અહીંયા લેખક કે સોનગઢ નજીકના જંગલમાં જઈએ તો ત્યાં ભય તો લાગે ખરો પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાત પુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી ક્યાં સુધી તાપી નદીના કાંઠે કાંઠે એટલે કિનારે કિનારે ડાબી તરફ સાત પુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી જઈએ જાત જાતની વસ્તી નદી સંગમ તળાવો અને જૂના બંધો એટલે કે જૂના જૂની તો અને હેડંબા વન ઠેકાણે એવું કરે હેડંબા વન એટલે ભીમની રાક્ષસ પત્ની અને ગતોદગતની માતાના નામથી ઓળખાતું આ વન તેને કહેવાય હેડંબા વન ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે એટલે સોનગઢ ધરમપુર તરફ જે નામની પાછળ લાગે તેમ અહીંયા સોનગઢ બાજુના ગામને પાળા શબ્દ લાગે જેમ કે વરપાડા અમલપાડા પણ આપણે તો ગામની મોહિની જોઈશું મોહિની એટલે ગામનું જે મોહક દ્રશ્ય છે એ આપણે અહીં જોઈશું રસ્તો બરાબર નથી તે થઈ રહેશે પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે હેરિયું એટલે કે બાકામાંથી અથવા છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ તો અહીંયા શું કહે છે કે અહીંયા રસ્તા થોડા સારા નથી પરંતુ એ થઈ રહેશે આપણને તો સામી નજરે સાતપુડાના હેરિયા એટલે કે જે કાણું હોય જે છિદ્ર હોય એમાંથી જે સૂર્યના કિરણો પડે છે એ જોવાની મજા આવશે ત્યાર પછી કહે છે કે પણ આપણે તો તોફાની નદી કિમનો થસ્સો જોઈ અલંક અંકલેશ્વર જવું છે હવે શું જોઈને જવું છે થસ્સો એટલે થાથ અથવા રોફ તો કિમ તોફાની નદી કિમનો રોફ એટલે કે એનો રૂઆબ જોઈને પછી અંકલેશ્વર જવું છે ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે તેલનો વિસ્તાર ધરા ધરતી તળે અને ઉપર કાળા ચાબર કાબરચિત્રા માટીના ધેફાળા ધેફાળા એટલે કે ધેખાડા અને ધેંફાના મિશ્રણથી બનેલો શબ્દ એને કહે છે ધેફાળા તો અહીંયા શું કહે છે કે આ કેવો વિસ્તાર છે અંકલેશ્વર એ તેલનો વિસ્તાર ધરતી તળે એટલે કે ધરતીની નીચે તેલ મળી રહે એવો વિસ્તાર છે અને ધરતીની ઉપરના તરફ કાળા કાબરચિત્રા માટીના ધેંફા જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓ પહેલાની સૈકો એટલે કે સો વર્ષ ઘણા વર્ષો પહેલાની વાત છે આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે મજા તો ઉપર જઈશું ત્યારે આવશે હવે સામે શું દેખાય છે રાજપીપળાનો ડુંગર પરંતુ છે અને એના ઉપર તો જોવાની ખૂબ મજા આવશે ત્યાર પછી આ દેખાય એ ભીલ રાજાઓની મહોલાત મહોલાત એટલે મહેલ તે સમયના ભીલ રાજાઓના મહેલ એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે આ ઘણા જૂના ઘણા વર્ષો પહેલાંના બધા આ ઈમારતો છે એટલે જ કહે છે અને ડુંગરો છે એટલે કહે કે આ ભીલ રાજાઓના મહેલો છે એ જ ડુંગરા અને થોડો અદપતો રસ્તો પ્રાચીન કાળના અનેક અવશેષો પણ અહીંયા છે જાળવીને ચાલજો આ બાંધ્યો દરવાજો તોટીંગ ઘણો જૂનો તોતિંગ એટલે ખૂબ મોતા કદનો જેમ કે મહેલનો દરવાજો ખૂબ મોટો હોય તો અહીંયા મોટો દરવાજો છે ઘણો જૂનો છે કોણે બાંધ્યો હશે કોણ જાણે પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઊગી આથમી ગયું હોય એટલે આ ડુંગર ઉપર જે ભીલ લોકોનો મહેલ છે તો એ જોઈને લેખક શું કહે છે કે અહીંયા કોઈ સંસ્કૃતિ કે સામ્રાજ્ય જરૂર ઊગી આથમી ગયું હશે એટલે સામ્રાજ્ય હશે અને આજે એ નષ્ટ પામ્યું છે હવે અહીં હવા ખાના ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે તો ક્યાં હવા ખાવાનું સ્થળ બનશે અહીંયા જે ડુંગર રાજપીપળાના ડુંગર ઉપર જે મહેલ હતો ત્યાં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સાંભળવામાં આવી રહી છે ત્યાર પછી આપણે જરા ઊંચે ચડીએ રસ્તો બરાબર નથી સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે તો શું કહે છે કે હવે આ રસ્તો થોડો બરાબર નથી પરંતુ આપણે ઉપર ચડીએ તો સવારમાં આ સૂર્યપ્રકાશનો તેજ સરસ મજાનો ઉપર આવશે હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે જેમ દૂરથી જોતા ડુંગર ખૂબ સુંદર દેખાતો હતો તેમ નજીકથી પણ હવે આ ડુંગર ખૂબ રળિયામણો એટલે કે સુંદર લાગે છે માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા રેવા એટલે નર્મદા નર્મદા નદીનું બીજું નામ છે રેવા તો અહીંયા શું કહે છે લેખક કે માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ નર્મદાના દર્શન કરવા માટે ગિરિ અટારી ચડ્યા એટલે કે અહીં માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગીરિટારી ચડિયા એટલે કે રેવાજી એટલે કે નર્મદા નદીના દર્શન કરવા માટે આપણે ગીરી અટારી ચડ્યા વિંધ્યવન ખુદી સાતપુડા ખૂંડી હર હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારવા કેવા જ્વાજલ્યમાન બને છે વિંધ્યવન ખૂંડીને આગળ શું કહ્યું છે સાતપુડાની ખૂંડીને એટલે કે એને પાર કરીને સાતપુડાની હારમાળાને અળગી રાખીને અળગી એટલે અલગ તો અહીંયા વિંધ્યવન ખૂંડીને સાતપુળાની હાર હારમાળાને અડગી અલગ રાખીને નર્મદા મૈયા ગુજરાતે પધારવા ગુજરાતમાં પધારવા માટે જાણે કેવા જ્વાજલ્યમાન બને છે જ્વાજલ્યમાન એટલે કે ઝળહળતા બની ગયા છે કદીક ધોધે કદીક વિશાળપતે કદીક હરિણ ફાળે ભર્યા આ મા નર્મદા એમનો પ્રવાહ કેવો છે ક્યારે કોઈક પ્રદેશમાં ધોધ જેવો છે તો કોઈક વિશાળ પટ દ્વાર જેવો છે તો ક્યાંક હરિણફાળે એટલે કે હરણ જેવી ઝડપથી ફાળ ભરતા હોય તેમ આ નર્મદા નદી ગૌરવભર્યા નર્મદા માતાનો પ્રવાહ વહેતો હોય છે સાડી નવસો કિલોમીટરનો કાંઠો જેમ કે ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી નર્મદા નદી છે તો સાડી નવસો કિલોમીટરનો કાંઠો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં તમે અમારે માટે શું શું નથી લાવ્યા એટલે એમ કહેવામાં આવે છે કે ગુજરાતની જીવાદોરી હોય તો એ નર્મદા નદી છે એટલે કે ગુજરાતનું ભરણ પોષણ કરનારી નદી નર્મદા નદી તો એટલા માટે ક લેખક અહીં કહે છે કે સાડી નવસો કિલોમીટરનો કિનારો અમરકંટકમાંથી નીકળતા આ નર્મદા નદી માટે કહે છે કે હે નર્મદા માતા તમે અમારા માટે શું શું નથી લાવ્યા એટલે કે અમને બધું જ તમે પૂરું પાડ્યું છે રમ્ય છો ભવ્ય છો સોહામણા છો આહલાદક છો સંતોના છત્ર છો સામવેદના ઉચ્ચારાતા શ્લોકથી અલંકારાયેલા છો મહાસતી અનસૂયાના પરમ સખીજન છો પ્રાતઃ સ્મરણીય છો એટલે જ રાતવાસો અહીં કરીશું અહીંયા શું કહે છે નર્મદા માતાને આ ઉપમા આપવામાં આવી છે કે તમે કેવા છો રમ્ય છો એટલે સુંદર છો અને ભવ્યતા ધરાવો છો સુહામણા છો આહલાદક છો એટલે કે આનંદ આપનારા છો સંતોના શિર છત્ર છો શિર છત્ર એટલે અહીં પાલક એટલે કે સંતોના શિર છત્ર જેવા છો અને સામવેદના ઉચ્ચારાતા શ્લોક સામવેદ એટલે આપણા ચાર વેદોમાંનો એક વેદ સામવેદ જેને સંગીતનો વેદ કહેવામાં આવે છે તો આ વેદ દ્વારા અલંકારાયેલા એટલે કે શણગારવામાં આવેલા એવા તમે છો મહાસતી અન્નસૂના પરમ સખીજન છો પ્રાતઃ સ્મરણીય એટલે કે હંમેશા સ્મરણ કરવાને યોગ્ય છો એટલે જ લેખક કહે છે કે એટલે જ રાત વાસો એટલે કે રાત અહીંયા જ પસાર કરીશું હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે હમણાં તો આપણે હવા ખાઈ લઈએ લેખક શું કહે છે કે અહીંયા હવા ખાવાનું સ્થળ બનાવનારા બનાવશે ત્યારે અને હવા ખાવા આવનારા હવા ખાશે ત્યારે પણ હમણાં તો આપણે અહીં હવા ખાઈ લઈએ આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાયા બનાવાય છે એટલે કે તેલના ઝરણા એટલે કે તેલની ધાર તો જાણે ઝરણું તો નીચે છે અને એ તેલ કાઢવા માટે હવે ધરતીના મોં પણ બનાવાયા છે ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલ ધારા ફિલસુફો કહે છે મન તેલ ધારાવત રાખવો એટલે ફિલસુફો શું કહે છે જે તર્ક કરવાવાળા એ લોકો કહે છે કે મન તેલ ધારાવત રાખવું એટલે કે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે તેમ મનને કેળવવું જોઈએ એટલે કે આ મનને તેલની ધારા જેવું આ બધી સંસારની મોહમાયાથી અલિપ્ત રાખવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ભમી ગુજરાતીના વાટેના રેલ પાટેમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે તો અહીંયા ગુજરાતની ભવ્યતાના દર્શન ક લેખકે ખૂબ સરસ રીતે કરાવ્યા છે દક્ષિણ ગુજરાતના દરેક પ્રદેશનું વર્ણન એનો ઇતિહાસ અને ગુજરાતના આ પ્રદેશની જે મહત્તા છે એમનું જે મહત્ત્વ છે એ આ પાઠ દ્વારા લેખકે આપણને જણાવ્યું છે થેન્ક યુ તો વિદ્યાર્થી મિત્રો ભાષા સજ્જતામાં આજે આપણે શીખીશું પ્રશ્નવાચક વિશેષણ જેમ કે આગળ આપણે શીખ્યા કે વિશેષણ કોને કહેવાય જે વિશેષતા દર્શાવતો શબ્દ હોય તેને કહેવાય વિશેષણ તો અહીં આપણે પહેલાં વાક્ય વાંચીશું પહેલું વાક્ય છે હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું ત્યાર પછી બીજું વાક્ય છે તેણે શી વાત કરી અને ત્રીજું વાક્ય છે મારે શું કામ કરવાનું છે તો અહીંયા તમે એક વસ્તુ નોંધ કરી શકો કે દરેકે દરેકમાં પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો આ પ્રશ્ન ચિહ્નથી આપણે જાણી શકીએ પરંતુ વાક્યમાં એવો કયો શબ્દ છે જેના કારણે આપણે સમજી શકીએ કે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો પહેલું વાક્ય છે એમાં શબ્દ છે કેમ બીજા વાક્યમાં શબ્દ છે શી અને ત્રીજા વાક્યમાં શબ્દ છે શું તો આ શબ્દ શું દર્શાવે છે પ્રશ્ન દર્શાવે છે તો જુઓ ઉપરના વાક્યમાં કેમ શી અને શું જેવા શબ્દ દ્વારા પ્રશ્ન પૂછીને કશીક વિશેષતા પ્રગટ થાય છે આવા વિશેષણને કહેવાય પ્રશ્નવાચક વિશેષણ તો જે શબ્દ પ્રશ્ન દર્શાવતો હોય એટલે કે જે શબ્દ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો એવા શબ્દને પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે છે તો આવા બીજા વાક્યો શોધીને તમારી નોંધ પોથીમાં તમારે લખવાના રહેશે તમે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને જે આવા પ્રશ્ન પૂછી શકાતા હોય એવા શબ્દોવાળા વાક્યો લખી શકો અને આપણે અગાઉ કયા કયા વિશેષણો શીખ્યા તેની નોંધ કરો એટલે તમે અલગ અલગ વિશેષણના પ્રકારને સમજી શકો